મતદાન મથકો ખાતે વડોદરામાં કતારો જોવા મળી રહી છે. વહેલી સવારથી જ લોકોમાં ખૂબ ઉત્સાહ છે. વેમાલીનું આ મતદાન મથક છે અને ત્યાં સામાન્ય જે મતદારો છે તેમની વચ્ચે કતારમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પણ ઉભા છે. સહપરિવાર મતદાન કરવા માટે પહોંચ્યા છે. તેમના પરિવારના સભ્યો પણ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છે. હેમાંગભાઈ સાથે વાત કરીશું. હેમાંગભાઈ, ખૂબ પવિત્ર જવાબદારી છે વોટિંગ કરવાની, એટલા માટે જ સામાન્ય મતદારની જેમ આપ લાઈનમાં ઉભા છો. જી ચોક્કસ, આ લાઈનો તો આશીર્વાદ ને અને જે પ્રકારે તમામ મતદારો પોતાના સમય સાચવવા માટે વહેલી તકે આવી ગયા હોય તો એમને એમના નિત્યક્રમ મુજબ સમય મળે એ માટે એક સામાન્ય નાગરિક તરીકેની પણ મારી જે ફરજ છે એને નિભાવી રહ્યા છે. અને મેં તમામ લોકોને કહ્યું કે વડોદરા તો લોકશાહીના પર્વમાં હંમેશા દાખલો બેસાડનારો એક જિલ્લો રહ્યો છે, ત્યારે મને વિશ્વાસ છે કે તમામ મતદાન મથકોમાં આપ જ્યાં પણ જશો આ પ્રકારની લાઈનો જોવા મળશે અને મોટી સંખ્યામાં મતદાન થવા જઈ રહ્યું છે. એક દાખલો એ પણ બેસાડો છો કે નેતા હોય એ સ્પેશિયલ નથી હોતો, પબ્લિકની વચ્ચે પબ્લિક જ છે. ના ચોક્કસ, એ નેતા પણ પહેલા પોતે આદર્શ નાગરિક બનવું એ નેતાની ફરજ છે અને નેતાને નેતા જનતા જ બનાવતી હોય છે. તો હું માનું છું કે જે પ્રકારે આપણું એક સામાન્ય આપણી જવાબદારી હોય, સામાન્ય આપણું કર્તવ્ય હોય એ નિભાવતા જ આપણે આપણું કાર્ય કરવું જોઈએ. એક આદર્શ નાગરિક બનવાનું ઉદ્દેશ આપી રહ્યા છે તેમના પરિવારના સભ્યો પણ સાથે છે. આપ શું કહેશો, વહેલી સવારથી આપ પણ પહોંચ્યા છો, બીજાને મેસેજ આપવા માંગો છો કે લોકો વોટ કરવા માટે નીકળે? આજની આ જે લાઈન જે છે વોટિંગની લાઈન, આજે એને વધાવી લઈએ અને આંગળીના ચિહ્નને આપણે સૌ એકદમ પ્રાઉડથી અગર આપણે એમને એનો વધાવીએ, બસ એવી મારી બધાને અપીલ છે. આ લાઈન જે છે સાંજના 6 વાગ્યા સુધી ખૂટે જ ના, બસ એટલું આપણે વોટિંગ કરીએ અને વડોદરા જે છે એ એકદમથી આજે એક રેકોર્ડ બ્રેક વોટિંગ કરે, બસ એવી બધાને અપીલ છે. વડોદરા એક રેકોર્ડ બ્રેક વોટિંગ કરે તેવી અપીલ લોકોને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હેમાંગ જોશીના જે પરિવારના સભ્યો છે તેઓ પણ કરી રહ્યા છે. એક આદર્શ નાગરિક તરીકેની જવાબદારી તેઓ નિભાવી રહ્યા છે. સામાન્ય મતદારોની સાથે જ તેઓ કતારમાં ઉભા છે. તડકાની શરૂઆત, તાપની શરૂઆત થઈ ચૂકી છે અને એટલા માટે જ આ જે નેતાઓ છે એ પણ લાઈનમાં ઉભા રહીને વોટિંગ કરવા માટે પહોંચ્યા છે અને લોકોને સંદેશ આપી રહ્યા છે, અપીલ કરી રહ્યા છે કે તમે પણ વહેલામાં વહેલી તકે વોટિંગ કરવા માટે મતદાન મથકે પહોંચો, જેથી કરીને બપોરે જે કાળઝાળ ગરમી પડે, હીટવેવ પડે તેનો સામનો ન કરવો પડે, એટલા માટે વહેલી સવારથી જ અહીંયા તમામ જે નેતાઓની સાથે મતદારો પણ ખૂબ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે. કેમેરામેન વિજય પટેલ સાથે અમિત ઠાકોર, TV30 ગુજરાતી, વડોદરા.